નમસ્કાર બાળ મિત્રો આજે આપણે વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી જેમાં આજે આપણે ચેપ્ટર અમે સૌ વિશેનો અભ્યાસ કરવાનો છે તો બાળકો તમે તમારે ગુજરાતી સ્વાધ્યાય પોથી ખોલો જેમાં પેજ નંબર છ ઉપર પાંચ પાંચ અમે સૌ જોઈએ તો કે પેલું આપેલું છે કે ડકણા ગાવો ને ચિત્રમાં રંગ પૂરો આપણે જોડકનો પાઠ્યપુસ્તકમાં ગાઈ લીધું બરાબર તોય આપણે ફરી વાર ગાઈ તમારે મારી સાથે ગાવાનું છે બટાકુ રે બટાકુ માટી નીચે ઉગતું સૌને બહુ ભાવતું શાકનો રાજા કે વાત બટાકાના ચિત્રમાં તમારે આછો પીળો રંગ પૂરવાનો છે તમારે હોમવર્કમાં કરવાનું છે ત્યાર પછી છે એક પાન બીજું પાન પાન ની અંદર પાન લીલા ધોળા પાંદડા કોબીજ મારું નામ આ કોબીજ માં તમારે પોપટી રંગ પૂરવાનો છે આ પણ તમારે હોમવર્ક માં કરવાનું છે મીઠી કેરી સૌને પાવે ઉનાળે એ આંબે આવે રાજા કઈ સૌ બોલાવે મારા માટે મમ્મી લાવે કે રીમા તમારે કેસરી અને પાંદડામાં લીલો રંગ પૂરવાનો છે આ તમારે હોમવર્ક માં કરવાનું છે હવે સામે જુઓ તો શું આપ્યું છે ખાટો મીઠો મારો સ્વાદ બાળકો ને હું આવું યાદ ઉનાળામાં બાદ સંતરા કરજો આ સંતરામાં તમારે કેસરી રંગ છે એ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે બરાબર ત્યાર પછી શું આપ્યું છે તો કે ગુલાબ નો તો લાલ રંગ કોમળ કોમળ એનો પાંખડીઓનું બને ગુલકન જોઈને સૌ થાય છે દંગ આ ગુલાબમાં તમારે લાલ રંગ પૂરવાનો છે અને પાંદડામાં લીલો બરાબર ત્યાર પછી પીળા પીળા ગોટા છે ફૂલોમાં એ ગલગોટા છે ફૂલ હારમાં એ સૂંઘે છે ન એ ફૂલે ફૂલે છે તો જો આ ગલગોટાનું ફૂલ છે એમાં તમારે પીળો પણ પૂરી શકાય અને કેસરી પણ ફૂલી પૂરી શકાય ના નીચેનામાં લીલો આ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે હવે આ તમારે ફરી પાછા જો મારી સાથે ગાવાના છે તમે ટમેટું તમે ટાજુ માજુ ટમેટું લાલ લાલ ટમેટું મૂછું મજાનું ટમેટું ત્યાર પછી ફળો માં હું નામ છે મારું કેળું બી નથી મારા ભેળું કેળું રે ભાઈ કેળું ત્યાર પછી ખાય છે રાજા રંગ

સ્વાદ ગુલકંદ કોમળ દંગ અંગ ફૂલહાર અને શુંક આંબો એટલે આંબાનું ઝાડ બાદ એટલે બાત કરે પછી સ્વાદ એટલે આપણે જે કઈ જમીએ એનો સ્વાદ ગુલકંદ જે ગુલાબની પાખરી માંથી બને કોમળ એટલે એકદમ મુલાયમ દંગ એટલે આપણે આશ્ચર્ય થઈ જાય એમ દંગ અંગ એટલે શરીર ફૂલહાર એટલે હાર સૂંઘી એટલે સૂંઘવું બરાબર હવે જોઈએ પ્રશ્ન ત્રણ તો કે પપ્પા અને મમ્મી પાસેથી નીચેના શબ્દો સાંભળો અને બોલો જો તો હું બોલું છું તમારે બોલતું જવાનું છે ન મામા રેવા દેરા સરો અમરો નાતો કાકા સાવજો કોરમો સાદ દાદા આવોકો વેરો કેસોરો ઓજો ગોરો નાદો મારા જાવોકો સેરો એકોરો ત્યાર પછી નીચે જો તો કે કાનો નામો નાના સોમાનો જેમો દાવેદારો નાકો ગામો માસા ઓ નાજો નીકો આવદોનો કામો બાજો બદામો વોરો સાદો રેશો બારે માસો વારો દામો ગાજોરો કોદાવોરો નેમો છીકો છાકો જો નકો દોવા નાવો નામો દારો મેના આજો કાલો વારોતા કાનોમો બાજોરા જાનો દેવો મેદાનો ત્યાર પછી બાગો વાનો રાજોમાં સારો વારો કેવા બારો દાનો રામો સાગો સાકોરો કાનસો સારો અને કા વા સ હવે સામે જોઈએ સાર સૂચના મુજબ કરો નમૂનો આપેલો છે ક રાઉન્ડ કરો બરાબર કમળમાં ક છે પછી ખા ટલો એટલે આવશે ને કા તરો જો અહીંયા ક છે એટલે અહીંયા આપણે રાઉન્ડ કરવાનું છે પછી ચ કલી તો અહીંયા માં બરાબર તમારે આ રીતે મારી સાથે કરતું જવાનું છે હવે શું છે તો કે શોધી રાઉન્ડ કરો તો બી બોલો અહીંયા આવશે ક બા અહીંયા પણ બો આવે છે બરાબર સુ પડી ત્યાં આવશે નહીં ત્યાર પછી શું છે તો કે અશોધી રાઉન્ડ કરો અજ ગરો તો અ ફરતે આગ ગાડી અહીંયા પણ ઓ આવ્યો બરાબર કાચ બો ત્યાં આવશે નહીં નહીસો તો અહીંયા રાઉન્ડ ત્યાર પછી છ સુધી રાઉન્ડ કરો છ બી અહીંયા છ મા ત્યાં પણ છ આવ્યો ઢોલ હવે ત્યાં આવશે નહીં હવે પેસ ફેરવું પ્રશ્ન પાંચ ઓળખો અને રંગ પૂરો કયો મૂળાક્ષર છે તો કે લખું છે ક ક વ તમારે મનપસંદ રંગ પૂરવાનો આ તમારે હોમવર્કમાં કરવાનું છે એ જ રીતે બ બરાબર તો બ અને બ રણી પછી છે અ તો ખ રોટ અને અનો નાસો ત્યાર પછી છે છ તો છ ઉપરથી છરી અને છ કડો આ ક બ આ તમારે મનપસંદ રંગ પૂરવાનો છે આ તમારે હોમવર્કમાં કરવાનું છે ત્યાર પછી છે ઓળખો તો કે ઓળખો અને તેની ફટે રાઉન્ડ કરો નમૂનો આપ્યો છે જો આમાં જેટલા ક હોય તમારે શોધીને રાઉન્ડ કરવાના છે ત્યાર પછી અને ઓળખો ને તેની ફટે રાઉન્ડ કરો આમાં બ ઓળખવાના છે બરાબર સૂચના વાંચીન કરવાનું છે ત્યાર પછી અને ઓળખો ને તેની ફટે રાઉન્ડ કરો આમાંથી અ શોધવાના છે ને રાઉન્ડ કરવાના આ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે બરાબર હવે સામે જોઈએ તો શું લખેલું છે તો કે છ ને ઓળખો ને તેની ફટે રાઉન્ડ કરો છત્રીનો છ ઓળખવાનો છે ને રાઉન્ડ આ પણ આટલું હોમવર્ક માં કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન સાત ફળ ને ફળ સાથે ને શાકભાજી ને શાકભાજી સાથે અને ફૂલ ને ફૂલ સાથે જોડો આ તમને ફટાફટ આવશે જો દાડમ ને અહીંયા સીતાફળ સાથે બરાબર પછી ગુલાબ ને જાસુજ સાથે અને રીંગણ ને ટમેટા સાથે બરાબર હવે નીચેનું જોઈએ જ રીતે મમ્મી પપ્પાની મદદ લઈ યોગ્ય રીતે જોડો તો કેળા શેમાં આવે તો કે કેળમાં બરાબર તો જો અહીંયા કેળના ચિત્ર સાથે જોડી દેવાનું છે પછી ચંપો તો જ અહીં ચંપાનું કુંડું છે બરાબર અને દૂધી બરાબર તો આ રીતે જોડી દેવાનું છે હવે પેજ ફેરવો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ તમે ખાતા હોય તે ફળો અને શાકભાજી પાસેના રાઉન્ડમાં રંગ પૂરો જો જાંબુ ખાધું હોય તો તમારે આમાં મનપસંદ રંગ પૂરવાનો છે આ તમારે હોમવર્કમાં કરવાનું છે પછી સ્ટ્રોબેરી ખાધી હોય તો પૂરવાનો ન ખાધી હોય તો નહીં પૂરવાનો બરાબર એટલે આ નીચે આપણે આખું હોમવર્કમાં કરવાનું છે એ જ રીતે સેતુ ખાધા હોય તો પૂરવાનું નહીતર નહીં ફાલસા ખાધા હોય તો પૂરવાનું નહીતર નહીં પછી કારેલા ખાતા હોય તો કરવાનું નહીતર નહીં એ જ રીતે ભીંડામાં પણ ખાતા હોય તો કરવાનું નહીતર નહીં ફુલેવર જો કોઈને ભાવતું હોય તો રંગ પૂરવાનો હોય ડુંગળીમાં પણ એ જ રીતે બરાબર હવે જુઓ પ્રશ્ન નમ તો કે તમે જોયેલા ફૂલોની પાસેના રાઉન્ડમાં રંગ પૂરો જો કરેન્ટ હોય તો ત્યાં તમારે રંગ પૂરવાનો પછી મોગરો જોયો હોય તો રંગ પૂરવાનો ન જોયો હોય તો પૂરવાનો નથી એ જ રીતે સૂરજમુખી જોયેલું હોય તો રંગ પૂરવો ન જોયો હોય તો નહીં ચંપો બરાબર આ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે હવે સામે જુઓ તો કે પ્રશ્ન નંબર દસ તો કે ચિત્રોમાંથી અક્ષરો શોધી તેમાં બતાવેલો રંગ પૂરો જો અહીંયા ક છે તો એમાં તમારે લાલ રંગ છે બીળો છ માં લીલો અને અમાં વાદળી બરાબર ચો આ છત્રીમાંથી ક શોધવાનો છે બરાબર ત્યાર પછી અહીંયા રોકેટ આવે એમાં ક જો આપણને એક એક નમૂનો આપેલો છે એમાં રંગ પૂરેલા આપેલા છે ક આ ચારેય ક શોધવાનો છે બ બોધવા ક બ છ આ આ ચારે ચાર ચિત્ર શોધીને નમૂના જે આપણે કલર બતાવેલા છે એ જ પૂરવાના છે આ તમારે હોમવર્કમાં કરવાનું છે ચારેય ચિત્ર શોધવાનો છે હવે પે ફેરવો ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર ટપકા જોડો અને લખો બરાબર તો અહીંયા ક છે અહીંયા દોટ દોટ આપેલા છે એ તમારે જોડવાના છે એટલે કે ઘૂટવાના છે બરાબર પછી બ અ છ પછી નીચે શું આપેલું છે તો કે આ બે અને આખે આખું તમારે હોમવર્કમાં કરવાનું છે બરાબર સેમાં કરશો હોમવર્કમાં હવે સામે જુઓ તો એ જ રીતે લખો પ્રશ્ન બાર જોઈએ જોઈને લખો બરાબર તો અહીંયા ક છે તો એના જેવા ક તમારે બધા બોક્સમાં લખવાના છે આખે આખું પેજ તમારે હોમવર્કમાં કરવાનું છે એ જ રીતે બ અ છ આ એ કા બે અને છ બરાબર આટલું તમારે હોમવર્કમાં કરવાનું છે થેન્ક યુ બાળકું